આભયદેવ સુરીજી એમના પછી વિક્રમના 14મા સૈકાથી લાઇનસર ગચ્છ નાયકો મોટા ભાગના બાલ્યાવસ્થામાં દીક્ષા લીધી. હું ખાલી નામ બોલીશ. નંબર એક દેવસુંદર સુરી, બહુ લક્ષણવંતા હતા, એમનામાં એક પણ દોષ નહોતો એવું આચાર્ય ગુણરત્ન સુરી લખે છે એમના સમયના, કે એમની કોઈ નિંદા નહોતું કરતું, કારણ કે એમનામાં કોઈ દોષ જ નહોતો. દોષ હોય તો નિંદા કરે ને, એ દેવસુંદર સુરી હતા. એમની પાટે સોમસુંદર સુરી આવ્યા, રાણકપુર, મક્ષીજી, પોસીના, ઈડર જેવા તીર્થોની પ્રભાવક પ્રતિષ્ઠાઓ જે મહાપુરુષે કરી, અનેક શાસ્ત્રોની જેમણે રચના કરી, જે સોમ સુંદર સુરી મહારાજ કચ્છમાં જયારે ચોબારી ગામમાં પધાર્યા, એમને મારી નાખવા માટે મારો આવ્યો હતો, પણ રાત્રિના સમયમાં પડખું ફેરવતી વખતે આમ રજોરણ ફેરવ્યું અને ઓલા મારાના હાથમાંથી છરો પડી ગયો, અબાદ થયો, બેઠા થયા. કેમ, શું કામ છે, શાના માટે આવ્યો? એની આંખમાંથી આંસુ નીકળી ગયા. મને કોકે ભરમાવી દીધો, આ મહાપુરુષ તો એક નાના જીવને નથી મારતા, તમે માનશો? આથી 500 વર્ષ પહેલા એ મારો, જે મારવા માટે આવ્યો, તમારી ભાષામાં આજનો દાઉદ કહી શકાય એવાને પ્રતિબોધી સોમસુંદર સુરી મહારાજે દીક્ષા આપી. એવા એ સોમસુંદર સુરી અને એમની પાટે મુનિસુંદર સુરી આવ્યા. સંતી કરમ સંતી જીણમ તો આવડે છે, એની જેને રચના કરી, 24 વાર જેમણે સૂર્ય મંત્રની આરાધના કરી, 1000 સહસ્રાવધાની હતા, એટલે કે એમની સામે 1000 વસ્તુઓ બોલી જાઓ અને પાછા એ જ ક્રમથી અથવા ઉત્ક્રમથી બોલી શકે, અને એમની સામે 108 વાજિંત્ર મૂકો. આ તો ખાલી 4 આવ્યા છે. હવે 108 સામે બેઠા હોય તો મુનિસુંદર સુરીજી આંખ મીચીને કહી દે, અત્યારે સંતુર વાગે છે, સિતાર વાગે છે, દિલરૂબા વાગે છે, ઢોલક વાગે છે, ત્રાસા વાગે છે, તબલા વાગે છે, કેસિનો વાગે છે, બધું જ કહી, કેસીઓ વાગે છે, બધા જ મ્યુઝિક અલગ અલગ ઓળખી શકે, વાગતા હોય એક સાથે, છતાં નામ આપી શકે, આવી તીવ્ર પ્રતિભાના ધણી એ મુનિસુંદર સુરી મહારાજ, જેમને કાલી કુરચાર સરસ્વતીનું બિરુદ આપવામાં આવ્યું, એમની પાટે રત્નશેખર લક્ષ્મી સાગર સુરી, એ 8-8, 7-7 વર્ષની ઉંમરે દીક્ષા લીધી. એ પછી હેમ વિમલ સુરી અને આનંદ વિમલ સુરી આવ્યા, એમણે પણ 8 વર્ષે દીક્ષા લીધી. એમના સમયમાં 1800 જૈન સાધુઓ હતા. એ આનંદ વિમલ સુરીએ ક્રિયોદ્ધાર કર્યો અને સૌથી મજાની વાત એ થઈ, એમના સમયમાં ભસ્મગ્રહ પૂર્ણપણે ઉતરી ગયો અને એ પછી દાનસુરી અને જગદગુરુ હીરસુરી, અપેક્ષાએ હેમચંદ્રાચાર્ય કરતા હીરસુરી ચડિયાતા. હેમચંદ્રાચાર્ય એક ક્ષત્રિય રાજાને માંસ ખાતો બંધ કર્યો અને અમારીનું પ્રવર્તન કરાવ્યું. હીરસુરીએ કોની પાસે બંધ કરાવ્યું? હું એક નોન જૈન હિન્દુને બંધ કરાવું અને જુવાપુરા જઈને કોઈ મુસલમાનને બંધ કરાવું, તમે વધારે અનુમોદના મારી શેની કરશો? હીરસુરી મહારાજે આ કામ કર્યું. 13 વર્ષની વયે એમણે દીક્ષા લીધી હતી. એમની પાસે સેનસુરી, દેવસુરી, પ્રભસુરી, સિંહસુરી આવ્યા. આ બધાએ 10 વર્ષની અંદર દીક્ષા લીધી. બધા મહાપુરુષો થયા અને એ જ પરંપરામાં સહવર્તી ઉપાધ્યાય યશો વિજય મહારાજ થયા, જેમણે માના ભક્તામર સાંભળતા સાંભળતા સાંભળી સાંભળીને ભક્તામર કંઠસ્થ કર્યું હતું. એવા ઉપાધ્યાય યશો વિજય હજી 350 વર્ષ પહેલા થયા, જેમણે 350 ગ્રંથોની રચના કરી, જેના ગ્રંથો ઉકેલવામાં માથાના વાળ ઉતરી જાય એવા અદભુત તાર્કિક ગ્રંથો. એવા જ બીજા પણ અનેક મહાપુરુષો વર્તમાન કાળમાં પણ છે, એમાંના એક અમારા ગચ્છાધિપતિ આમાં એમની સ્તુતિ બનાવી છે. એમાં એ સ્તુતિમાં લખ્યું છે, 12x12 આંકડા, 12 આંકડાને 12 આંકડાથી ગુણી અને એનો જવાબ વગર મોબાઈલ, વગર કેલ્ક્યુલેટર, વગર કમ્પ્યુટરે આ મહાપુરુષ આપી દીધો હતો. દિગંબર પંડિત પણ હલી ગયો હતો. એવા ગચ્છાધિપતિ જયઘોષ સુરી મહારાજ એ સમુદાયમાં આજે પણ ઘણા બધા બાલ મુનિઓ, આજે કેટલાક મોટા થયા, કેટલાક નાના છે, એ બધાના ચરણોમાં ભાવભરી વંદના. અને જે મહાત્માએ આ સ્તુતિની રચના કરી છે યોગાનું યોગ, એ મહાત્મા પણ આજે અહીંયા હાજર છે. મહા મુક્તિ શ્રમણ આ મહાત્મા, જરા ઉભા થાવ ખાલી એક વાર. આ બે ભાઈએ દીક્ષા લીધી છે ને, બહુ નાની વયમાં દીક્ષા લીધી છે. મુક્તિ શ્રમણ અને મુક્તિ ચરણ એમણે માત્ર મેં વિનંતી કરી અને 2 કલાકમાં આખી સ્તુતિઓની રચના કરી આપણા માટે અને
એમના જ અગુરુ ભગવંતો મુક્તિચંદ્ર સુરી મહારાજ, મુનિચંદ્ર સુરી મહારાજ વાગડ સમુદાયના છે. એમણે બાલ્યવયમાં એમના જે ગુરુ છે કલાપ્રદ સુરી મહારાજ ને કલ્પતરુ સુરીશ્વરજી, એમણે પણ કઈ ઉંમરે લીધી છે? 9 વયમાં, 8 વયમાં. કારણ કે એ પણ કોના સંતાન હતા? કલાપૂર્ણ સુરી મહારાજ. એ કલાપૂર્ણ સુરી મહારાજ બાલ્યવયમાં સંતાનોને લઈને નીકળ્યા. આજે આખા વાગડ સમુદાયનું નામ આ કલાપ્રદ સુરીશ્વરજી મહારાજ રોશન કરી રહ્યા છે.